હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું લાલ મરચાંની ચટપટી ચટણી. આ ચટણી તમે રોટલી, રોટલા, ભાખરી, થેપલા, પરોઠા ગમે તેની સાથે ખાઈ શકો તેવી બનશે. શાકની પણ જરૂર નહીં પડે એટલી ટેસ્ટી આ ચટણી બનશે, કે તમે ના પૂછો વાત. તો ચલો ચટપટા સ્વાદ સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલાં સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા મરચાં લીધા છે. અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ લાલ મરચાં આવે છે. હવે તેને આપણે કટ કરી લઈએ. તો પહેલાં બે ભાગ મરચાના કરીશું અને આ જે બીનો અને નસનો ભાગ છે તેને કાઢીશું. પછી તેના નાના ટુકડા કરીશું. જો તમે તીખી ચટણી ખાવા માંગતા હોવ તો બી અને નસનો ભાગ ના કાઢવો. બધા જ મરચાંને મેં કટ કરી લીધા છે. હવે લેશું મિક્સર જાર, તેમાં કટ કરેલા મરચાંને એડ કરીશું. ત્યારબાદ 15-20 લસણની કળી, સ્વાદ અનુસાર મીઠું અને 1/2 ચમચી જીરું એડ કરીને તેને સરસ પીસી લઈએ. તમે જોઈ શકો છો મરચાં સરસ પીસાઈ ગયા છે. મેં પાણી બિલકુલ એડ નથી કર્યું, પણ મરચાંમાં રહેલ મોઈશ્ચરના લીધે ચટણી સરસ પીસાઈ ગઈ છે. હવે પેનમાં 5 ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ હલકું ગરમ થાય એટલે 1/2 ચમચી હિંગ અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને મિક્સ કરીશું. કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, પણ કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાથી ચટણીનો કલર ખૂબ જ સરસ આવશે. હવે આપણે મરચાં પીસીને તૈયાર કર્યા છે તે એડ કરીશું. અને હા, ગેસની ફ્લેમ પહેલાંથી જ લો રાખવાની છે, કારણ કે ચટણી બળી ના જાય એટલા માટે. સારી રીતના મિક્સ કરી લઈએ અને આ રીતના સતત હલાવતા રહેશું તેલ જ્યાં સુધી છૂટું ના પડે ત્યાં સુધી. મિક્સર જારમાં પણ થોડું 2 ચમચી જેટલું પાણી એડ કરીને તેને પણ પેનમાં એડ કરી દીધું. હવે તેને ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ ઉપર થવા દઈશું, એટલે મરચાંની અંદર જે કચાશ હોય તે દૂર થઈ જાય, એટલે સ્વાદ સરસ આવશે. તમે જોઈ શકો છો હલકું હલકું તેલ છૂટું પડવા લાગ્યું છે અને ચટણી કૂક થવા લાગી છે અને પાણીનો જે ભાગ હતો તે પણ બળવા આવ્યો છે. ફરી તેને ઢાંકીને 2 મિનિટ જેવું સ્લો ફ્લેમ ઉપર થવા દઈશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને ચટણી સરસ કૂક થઈ ગઈ છે. તો તેને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે ચટણીમાં ખાટો મીઠો સ્વાદ લઈ આવવા માટે 2 ચમચી જેટલો ગોળ એડ કરીશું. લીંબુ આપણે પાછળથી એડ કરીશું, તેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવશે. ગોળને ચટણીમાં સારી રીતના મિક્સ કરી લઈએ. ગોળ સારી રીતના મેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવીશું સ્લો ફ્લેમ ઉપર. તમને એવું લાગે કે પેન વધારે ગરમ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. મેં પણ ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. ફરી ચાલુ કરું છું. હજુ થોડી વાર કૂક કરીશું એટલે ગોળ સરસ ચટણી સાથે પાકીને મિક્સ થઈ જાય. ફરી ગોળ નાખીને ચટણીને ઢાંકીને 1-2 મિનિટ થવા દઈશું ગેસની સ્લો ફ્લેમ પર. 1 મિનિટ પછી ચટણી ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ફરી તેલ છૂટું પડી ગયું છે અને ચટણીનું જે ટેક્સચર છે તે પણ સરસ આવી ગયું છે અને ગોળ પણ સરસ રીતના પાકી ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. ગેસની ફ્લેમ બંધ કરીને 1 લીંબુનો રસ એડ કરીશું અને સારી રીતના મિક્સ કરી લઈએ.
તો તૈયાર છે આપણી ચટપટા સ્વાદ સાથે ચટણી, તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ મરચા આવે છે, તો જરૂર એકવાર ટ્રાય કરજો, ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. આ ચટણીને તમે બાળકોને લંચમાં થેપલા ભાખરી સાથે આપશો તો ખૂબ જ ભાવશે. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.